ઈ લર્નિંગ હું છું જેઆર કેમેસ્ટ્રી અને આપણે ભણી રહ્યા છીએ બારમા ધોરણનું ચેપ્ટર નંબર ટુ દ્રાવણો દ્રાવણો વિશે આપણે ગત લેક્ચરની અંદર વાત કરતા હતા અને એની અંદર આપણે જે છે એ વાત કરી હોય દ્રાવણોની અંદર જે છે ઇન્ટ્રોડક્શન અને આપણે કેટલીક વ્યાખ્યાઓ જોઈ અને દ્રાવણોના વર્ગીકરણ વિશે વાત કરી કે દ્રાવણો જે છે એ ઘન પ્રવાહી વાયુ કોઈ પણ પ્રકારનું હોઈ શકે છે એના નવ વર્ગીકરણ જે છે એના પ્રકાર વિશે પણ આપણે ગત લેક્ચરની અંદર વાત કરી હતી તો હવે જે છે એ આ લેક્ચરની અંદર આપણે સાંદ્રતા વિશે વાત કરવાના છીએ સાંદ્રતા કે દ્રાવણને આપણે કઈ રીતે માપી શકીએ અથવા તો દ્રાવણ જે છે એની અંદર કોઈ ઘટક રહેલો છે એ ઘટકનું પ્રમાણ કઈ રીતે માપવું આપણે દરેક વખતે તો એવું ના કહી શકીએ કે આપણે વીસ એમએલ પાણીની અંદર ત્રણ ગ્રામ મીઠું ઓગાળેલું છે એનું કોઈ ચોક્કસ એકમ હોવો જોઈએ અથવા તો એને ચોક્કસ માપવાની પદ્ધતિ હોવી જોઈએ એને જ આપણે કહીએ છીએ સાંદ્રતા અને એનો જ અભ્યાસ આપણે આજના લેક્ચરમાં કરવાના છીએ તો આપણે શરૂઆત કરીએ છીએ સોલ્યુશન દ્રાવણ ચેપ્ટરની અંદર કન્સન્ટ્રેશન એટલે કે સાંદ્રતા તો સાંદ્રતા જ્યારે પહેલો શબ્દ આવે એટલે પહેલો જ જે છે પ્રશ્ન આપણને થાય અને એ એટલે કે દ્રાવણની સાંદ્રતા એટલે શું અને આ સાંદ્રતાને આપણે કઈ રીતે માપી શકીએ ચાલો તો આ બે પ્રશ્નોનો ઉત્તર મેળવવાનો આ લેક્ચરમાં આપણે પ્રયત્ન કરવાના છીએ અને એને કઈ રીતે માપવાના છીએ એ વિશે થોડીક આપણે ડિટેલ લેવાના છીએ ખૂબ જ અગત્યનો ટૉપિક છે આ ટોપિકના આધારે જે ડબલ્યુ નીટમાં પણ ઘણા બધા પ્રશ્નો પૂછાય છે સાંદ્રતાને કઈ રીતે કન્વર્ઝન કરવું મોલારિટીમાંથી મોલ ફ્રેક્શનમાં એટલે કે મોલ અંશમાં કઈ રીતે લઈ જવું એનું કન્વર્ઝન એક એક જે ક્વેશ્ચન છે એક એક ટાઈપના ક્વેશ્ચન આપણે અભ્યાસ કરવાના છે તો શરૂઆત કરીએ છીએ વેરી બિગિનિંગ ફ્રોમ ધી કન્સન્ટ્રેશન એટલે કે સાંદ્રતા ચાલો તો પહેલો જ પ્રશ્ન આપણા મગજમાં ઉદ્ભવે અને એ એટલે કે સાંદ્રતા એટલે શું સાંદ્રતા એટલે શું ચાલો તો એના માટે આપણે પહેલા એની વ્યાખ્યા લખવાના છીએ વેલ ડિફાઈન્ડ ડેફિનેશન તો એ ડેફિનેશન આપણને એવી રીતનું કહે છે કે સાંદ્રતા એટલે શું તો કે જ્યારે એમાં શબ્દ અંડરલાઇન કરવા જેવા છે અને એ બે શબ્દ છે એટલે કે એકમ વજનના દ્રાવકમાં અથવા તો સાંદ્રતા એટલે એકમ વજનના દ્રાવકમાં અથવા અથવા જુઓ આપણે પહેલું શબ્દ છે એકમ વજનના દ્રાવકમાં એટલે કે દ્રાવક દ્રાવકથી આપણે મેઝર કરતા હોઈએ ને ત્યારે આપણે એનું વજન લઈશું અને બીજું આપણે કહીએ છીએ એકમ કદના દ્રાવણમાં દ્રાવણમાં આનો મતલબ એવો થયો કે જ્યારે આપણે વજન વિશે વાત કરવાના છીએ ત્યારે આપણે દ્રાવકના સંદર્ભમાં લઈશું અને દ્રાવકના ઉપર મેજર કરવાના છીએ અને જ્યારે આપણે કદ વિશે લઈશું ત્યારે એ દ્રાવણના સંદર્ભમાં મેજર કરવાના છીએ તો આપણા પાસે એક એવી રાશિ છે કે જેની અંદર આપણે જે છે એ દ્રાવકના સંદર્ભમાં મેજર કરીએ છીએ અને એ એટલે કઈ તો કે આપણે આગળ અભ્યાસ કરવાના છીએ હમણાં કન્ટિન્યુ આવશે ત્યારે અને એ એટલે કે મોલાલિટી મોલાલિટી એક જ એવી રાશિ છે કે જે આપણે દ્રાવકના વજન પર મેઝર કરીએ છીએ પરંતુ જો આપણે કોઈ પણ બીજી રાશિ લઈએ ને તો એ આપણે દ્રાવણના કદ ઉપર દ્રાવણ એટલે કે દ્રાવ્ય અને દ્રાવક બંનેનું મિશ્રણ એના કદ ઉપર વ્યાખ્યાયિત કરેલી હોય છે એટલે કે આની અંદર જો આપણે યોગ્ય યોગ્ય જથ્થામાં કોઈ પ્રમાણની અંદર જો આપણે દ્રાવ્ય પદાર્થ ઉમેરી દઈએ તો એને શું કહેવામાં આવશે એટલે કે એકમ વજનના દ્રાવકમાં અથવા એકમ કદના દ્રાવણમાં ઓગાળેલા દ્રાવણ દ્રાવ્યના જથ્થાને શું કહેશું જથ્થાને સાંદ્રતા કહે છે તો આ સાંદ્રતાની વેલ ડિફાઈન્ડ વ્યાખ્યા થઈ જશે અને એના માટે આપણે જે છે એ એકમ વજનના દ્રાવકમાં એટલા માટે કેમ કે આપણે જ્યારે મોલા લીટીથી વ્યાખ્યાયિત કરીશું ત્યારે આપણને જે છે આ કામમાં લાગવાનું છે તો એના માટે આપણે જે છે એ આ વાત કરી દીધી હવે અગત્યનું નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ અને એ એટલે કે સાંદ્રતાની કઈ રીતે મેઝરમેન્ટ કરવું એને માપવું કઈ રીતે તો એને આપણે બે રીતે માપી શકીએ છીએ આપણને બે રીતે કીધું છે કે સિમ્પલ પહેલું તો ગુણાત્મક રીતે અને બીજું છે જથ્થાત્મક રીતે ગુણાત્મક રીતેનો એનો સીધો મતલબ એવો થાય છે કે તમે એનો ગુણ જોવો કે કેવી રીતનું છે રાઈટ કેવું છે તો એને આપણે કહીએ છીએ ગુણાત્મક એટલે કે ક્વોલિટીવ એનાલિસિસ રાઈટ એટલે પહેલું વર્ગીકરણ આપણે જે જોવાના છીએ તો વર્ગીકરણ પણ આપણે બે કહી શકીએ છીએ એક જે છે એને આપણે કહીએ છીએ જથ્થાત્મક અને બીજું છે ગુણાત્મક ક્વોન્ટિટિવ એન્ડ ક્વોલિટિવ એનાલિસિસ એટલે પહેલું આપણે કહીએ છીએ અને એ આપણા માટે છે ગુણાત્મક એટલે કે ક્વોલિટિવ મેઝરમેન્ટ તો ગુણાત્મક રીતે આપણે દ્રાવણની સાંદ્રતા કઈ રીતે મેઝર કરી શકીએ તો ગુણાત્મક રીતે આપણને આપેલું છે તો ગુણાત્મકમાં સીધું અને સરળ છે હું લખીશ એટલે તરત જ તમને આઈડિયા આવી જશે અને એ એટલે કે એમાં પહેલું છે જે આપણને આપેલું છે એ છે મંદ દ્રાવણ અને બીજું છે સાંદ્ર સાંદ્ર દ્રાવણ 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 રાઈટ મંદ અને આ ગુણાત્મક રીતે આપણે જે છે એ જોઈ શકીએ કે એના માટે સીધું અને સરળ વ્યાખ્યા કેવી હોય ને તો મંદ દ્રાવણ એટલે શું તો કે સીધી કે જ્યારે પણ શું હોય તો કે આપણી પાસે દ્રાવક છે અને દ્રાવ્ય પદાર્થ છે જો દ્રાવકનું પ્રમાણ બહુ જ વધારે હોય અને દ્રાવ્યનું પ્રમાણ ખૂબ ઓછું હોય એટલે આપણે એમ કહી શકીએ દ્રાવ્ય ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન દ્રાવક તો આ જે દ્રાવણ બનશે એને આપણે કહીએ મંદ દ્રાવણ ટૂંકમાં એવું કેવું હોય કે આપણી પાસે ખૂબ જ માત્રામાં પાણી હતું અને એની અંદર આપણે થોડી ક્વોન્ટિટીમાં જો મીઠું અથવા તો એનએસીએલ એટલે કે યુરિયા કોઈ પણ વસ્તુ આપણે ઉમેરી દઈએ તો એ જે દ્રાવણ બનશે એને શું કહેવાય તો કે આપણે બહુ બધા પાણીમાં એક લીટર પાણીમાં બે ગ્રામ જે છે એનએસીએલ ઉમેરેલું છું અથવા તો યુરિયા ઉમેરેલું છે આ કોઈ પણ વસ્તુ જે છે એ મંદ દ્રાવણમાં આવશે રાઈટ બીજું અને એ એટલે કે સાંદ્ર દ્રાવણ હવે જુઓ સાંદ્ર દ્રાવણ એટલે શું તો કે સાંદ્ર દ્રાવણ એટલે કે જેમાં દ્રાવ્ય અને દ્રાવકની ક્વોન્ટિટી જે છે એ નિયરલી સેમ જેવી હોય અને સેમ હોય એટલું જ નથી કહેતો હું તો એ પણ કહું છું કે દ્રાવ્ય જે છે ક્યારેક વધારે પણ હોઈ શકે કોના કરતા દ્રાવક કરતા તમને સીધો પ્રશ્ન થયો સર આવું થોડી હોય દ્રાવ્ય ક્યારેય વધારે થોડું હોય દ્રાવક કરતા હોઈ શકે છે રાઈટ હા દ્રાવ્ય જે છે એ દ્રાવક કરતાં વધારે હોય શકે છે કેમ જ્યારે તમે એનસીઆરટીની એક્સરસાઇઝ સોલ્વ કરશો ત્યારે એનસીઆરટીની એક્સરસાઇઝમાં એક દાખલો આપેલો છે કે જેની અંદર ઇથિલિન ગ્લાયકોલનું પ્રમાણ બસ્સો બાવીસ ગ્રામ આપેલું છે અને પાણીનું પ્રમાણ બસ્સો ગ્રામ આપેલું છે ઇથિલિન ગ્લાયકોલ બસો ને બાવીસ છે છતાં એ દ્રાવ્ય થશે અને પાણી જે છે એ બસો ગ્રામ હોવા છતાં એ દ્રાવક થશે તો ત્યારે દ્રાવક ઓછું છે દ્રાવ્ય વધારે છે અને એ દ્રાવણ જે છે એ સાંદ્ર દ્રાવણનું ઉદાહરણ થશે એટલે કે વધારે પણ હોઈ શકે છે પણ ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે બંને સરખા જેવા પ્રમાણમાં જ્યારે હોય તો એને આપણે સાંદ્ર દ્રાવણ કહીએ છીએ રાઈટ તો આ મંદ અને સાંદ્ર દ્રાવણ છે એની વચ્ચે બહુ લિમિટ છે જુઓ તમે એમ ડાયરેક્ટ ના કહી શકો કે મેં વીસ ગ્રામ ઉગાડ્યું તો મંદ દ્રાવણ હતું ને એકવીસ ગ્રામ ઉગાડ્યું તો સાંદ્ર થઈ ગયું એમના વચ્ચે બહુ લાંબો ડિફરન્સ છે એટલે કે બહુ લાંબો ડિફરન્સ એક ગ્રામ હોય તો એની સામે વીસ ગ્રામ ઓગાળતા હોઈએ ત્યારે સાંદ્ર દ્રાવણ થવું જોઈએ ધ્યાનમાં આવશે રાઈટ તો આ પહેલું જે છે એ મેઝરમેન્ટ થયું અને એ એટલે કે ગુણાત્મક રીતે એટલે કે કૉ આપણે એની જે છે ક્વોલિટી જોઈએ છીએ કે કેવું દ્રાવણ છે અને એ દ્રાવણ જે છે એ મંદ છે કે સાંદ્ર છે એટલે કેવું દ્રાવણ છે આ પ્રશ્ન જ્યારે આપણને ઉદ્ભવે તો એનું જે છે એ સોલ્યુશન આપણને ગુણાત્મક રીતે મેઝરમેન્ટ કરવાથી મળે કે મંદ દ્રાવણ છે કે સાંદ્ર દ્રાવણ છે પરંતુ છતાં મંદ અને સાંદ્ર પરથી એ તો ધ્યાનમાં નથી આવતું કે એક્ઝેક્ટલી એમાં દ્રાવકનું પ્રમાણ કેટલું છે અને દ્રાવ્યનું પ્રમાણ કેટલું છે આ તો ધ્યાનમાં નથી આવતું તો એના માટે આપણે જે છે એ એ બીજા બીજા એનાલિસિસ તરફ તરફ જઈએ જઈએ છીએ છીએ મેઝરમેન્ટ અને એટલે કે જથ્થાત્મક એટલે કે એની અંદર દ્રાવ્ય અને દ્રાવકનો કેટલો જથ્થો છે આ રીતે જે આપણે માપન કરીએ છીએ એને કહેવાય જથ્થાત્મક માપન અથવા તો ક્વોન્ટિટિવ મેઝરમેન્ટ ક્વોન્ટિટીવ એટલે કે એની અંદર કેટલું છે રાઈટ શું કેટલું છે તો કે દ્રાવ્ય અને દ્રાવક કેટલા છે તો આ પ્રશ્ન આપણે જથ્થાત્મક એનાલિસિસ પરથી જે છે એનો આન્સર મેળવી શકીએ છીએ હવે જથ્થાત્મક મેઝરમેન્ટ જે છે એને આપણે ઘણા બધા સાંદ્રતાના એકમો વડે વ્યાખ્યાયિત કરીએ છીએ એની અંદર જે છે જથ્થાત્મક રાશિને કઈ રીતે મેઝરમેન્ટ કરવામાં આવે તો કે જથ્થાત્મક જે રાશિ છે એનું મેઝરમેન્ટ કરવા માટે આપણી પાસે બહુ બધા એકમો છે જેને આપણે યુનિટ્સ ઓફ કન્સન્ટ્રેશન કહીએ છીએ એટલે કે સાંદ્રતાના એકમો તો આજના લેક્ચરમાં આપણે જે છે સાંદ્રતાના એકમો વિશે ખાસ તો જોવાના છીએ હવે એ એકમોને આપણે આપણી સહુલિયત માટે બે વિભાગમાં વર્ગીકૃત કરવાના છીએ રાઈટ અને એ જે છે એ ખૂબ જ અગત્યનું છે ચાલ તો આપણે કહીએ છીએ સાંદ્રતાના એકમો તો સાંદ્રતાના એકમો માટે આપણે જે છે રાઈટ એને બે ભાગમાં વિભાજીત કરવાના છીએ અને એ એટલે કે યુનિટ્સ ઓફ કન્સન્ટ્રેશન સાંદ્રતાના એકમ તો આપણને એક પ્રશ્ન થાય કે એને જે આપણે વિભાજિત કરવાના છીએ તો આપણે સાંદ્રતાને ઓલરેડી બે ભાગમાં વેચ્યું એક તો એનું ગુણાત્મક અને જથ્થાત્મક ગુણાત્મક એટલે આપણે એવું કીધું કે એ કઈ રીતે મેઝર કરી શકીએ એટલે કે એનો ગુણ જોઈને કે કેવું છે તો કે મંદ છે અથવા તો સાંદ્ર છે અને જ્યારે આપણે એમ કહીએ છીએ કે યુનિટ્સ ઓફ કન્સન્ટ્રેશનને આપણે રાઇટ બીજા રીતે જથ્થાત્મક રીતે જ્યારે મેઝર કરીએ છીએ તો એની અંદર એકમો જે છે એ બધા આવે છે અને એ એટલે કયા તો કે ઘણા બધા તમે જે છે એ ઇલેવન્થમાં ભણેલા છો ઘણા બધા આપણા માટે નવા છે તો આપણે જે ઇલેવન્થમાં ભણેલા છે એ આપણા માટે રિવિઝન થઈ જશે અને બાકીના તો આપણે જોવાના છીએ તો પહેલાં જ આપણે એની અંદર કહીએ છીએ અને એ એકમ છે તાપમાન આધારિત એકમ એટલે કે ટેમ્પરેચર ડિપેન્ડન્ટ અને બીજો એકમ એની અંદર આવે છે અને એ છે બીજો વર્ગીકરણમાં ભાગ આવે છે અને એ છે તાપમાનથી સ્વતંત્ર એટલે કે ટેમ્પરેચર ઇન્ડિપેન્ડન્ટ તો આપણને સીધો પ્રશ્ન થાય કે સર તાપમાન પર સાંદ્રતા કઈ રીતે આધારિત હોઈ શકે શું તાપમાન પર સાંદ્રતા આધારિત છે હા ચોક્કસથી આધારિત છે કેમ ના હોય હવે સિમ્પલ વિચારો કે આપણે જ્યારે હમણાં વ્યાખ્યા લખી હતી તો વ્યાખ્યામાં આપણે શું લખ્યું હતું સાંદ્રતાની તો કે સાંદ્રતાની વ્યાખ્યામાં આપણે લખ્યું હતું કે એકમ વજનના દ્રાવકમાં અને એકમ કદના દ્રાવણમાં ઓગાળેલો દ્રાવ્યનો જથ્થો જેને સાંદ્રતા કહેવામાં આવે છે તો જો આપણે એવું કહીએ કે જો આ દ્રાવકનું કદ અથવા તો વજન જે છે એ તાપમાન સાથે બદલાતું હોય તો સાંદ્રતા પણ બદલાશે તો આપણે ચેક કરીએ કે કોઈ પદાર્થ આપણી પાસે છે આપણી પાસે ઘન પદાર્થ છે અને એને આપણે તડકામાં મૂકીએ એટલે એનું તાપમાન વધશે તો શું એનું વજન બદલાય છે નહીં એનું વજન બદલાતું નથી પરંતુ એ જ ઉદાહરણ આપણે પાણીના કપથી લઈએ તો કે એક કપની અંદર આપણે પાણી મૂકેલું છે ને એને આપણે તડકામાં મૂકીએ અથવા તો ગરમ કરીએ બોઇલ કરીએ તો શું થાય તો ધીમે ધીમે એનું કદ ઘટવા લાગશે થાય છે આવું હા એનો મતલબ જે આ કદ છે આ કદ આપણા માટે કેવી રાશિ છે તો કે આ કદ જે છે એ તાપમાન પર આધારિત રાશિ છે એટલે કે કદ જે છે તાપમાનના આધારે બદલાય છે કહી શકીએ આપણે આવું હા ચોક્કસથી કહી શકીએ અને જો કદ બદલાતું હોય તાપમાનના આધારે તો એના પરથી તારવેલી અને એ એટલે કે સાંદ્રતાના એકમ પણ બદલાશે કેવા એકમ બદલાશે તો કે જે એકમની અંદર તાપમાન આવતું હશે એ તાપમાનની અંદર કદ આવતું હશે એ તાપમાન આધારે બદલાશે એટલે એ એટલે કે કદ આવતું હોય જેમાં કદ આવતું હોય માત્ર ને માત્ર તો એવી રાશિઓ જે છે બદલાશે અને બીજું આપણે કહીએ છીએ તાપમાનથી સ્વતંત્ર રાશિ હોય તો એની અંદર કદ આવતું હશે નહીં માત્ર શું આવતું હશે વજન તો કહી શકાય કદ ન આવે માત્ર શું આવવું જોઈએ તો કે માત્ર અને માત્ર વજન આવે માત્ર વજન તો એને આપણે શું કહીએ છીએ તો એવી રાશિને આપણે તાપમાનથી સ્વતંત્ર રાશિ કહીએ છીએ ધ્યાનમાં આવશે તો કે તાપમાન આધારિત અને તાપમાનથી સ્વતંત્ર રાશિ જે છે એમાં હવે આપણે વર્ગીકરણ કરીએ છીએ એની અંદર આપણે જે છે એ ઉદાહરણો હવે બધા એક એક રાશિ લખવાના છીએ પ્રત્યેક રાશિને આપણે ઇન્ડિવિજ્યુઅલ એક એક લેક્ચરની અંદર જોવાના છીએ એના દાખલાઓ જોઈશું એને કઈ કયા સૂત્રથી તારવી શકાય કેવી કેવી રીતના પ્રશ્નો આવે આ બધું જ આપણે ઇન્ડિવિજ્યુઅલ જોઈશું અત્યારે માત્ર આપણે એનું વર્ગીકરણ જોઈ લઈએ રાઈટ તો પહેલી તાપમાન આધારિત રાશિમાં આવે છે ખૂબ જ અગત્યની અને એ એટલે કે મોલારિટી મોલારિટી જેને આપણે કેપિટલ એમ વડે ડિનોટ કરીએ છીએ ખૂબ જ અગત્યની રાશિ મોલારિટી જો શબ્દ એના જેવો જ છે બીજી રાશિ આવે છે મોલાલિટી પણ એ તાપમાનથી સ્વતંત્રમાં આવશે મોલાલિટી આર અને એલ બહુ માઇનોર ડિફરન્સ છે આ કેપિટલ એમ હોય પેલું સ્મોલ એમ હોય પણ એ બંનેમાં બહુ મોટો ડિફરન્સ આવી જાય છે તો આ જે છે માઇન્ડ ધી ગેપ બીજું આપણે કહીએ છીએ મોલારિટી જેવો જ બીજો એક એકમ છે જેને આપણે કહીએ છીએ નોર્માલિટી નોર્માલિટી જેને આપણે કેપિટલ એન વડે દર્શાવીએ છીએ જો આપણે આની અંદર જે છે મોલારિટીના સૂત્રમાં થોડોક ચેન્જ કરીએ અને સૂત્રમાં ચેન્જ શું કરવાનો હોય નોર્માલિટીમાં તુલ્યભાર આવે તો એ તુલ્યભાર શું છે એ બધું આપણે ડિટેલની અંદર જે છે એ નેક્સ્ટ અપકમિંગ લેક્ચર્સની અંદર જોવાના છીએ ત્રીજી અગત્યની રાશિ આવે આની અંદર અને ત્રીજી રાશિ એટલે કે નોર્માલિટી પછી એના જેવી જ બીજી રાશિ ને એ એટલે કે ફોર્માલિટી ફોર્માલિટી જેને કેપિટલ એફ વડે આપણે દર્શાવીએ છીએ ફોર્મલ દ્રાવણ ફોર્માલિટી રાઈટ તો એ પણ આપણે જોઈશું તો આ તાપમાન આધારિત રાશિ છે હવેની રાશિ જે છે ને એ પ્રતિશત છે એટલે કે ટકાવાર પ્રમાણ પર આધારિત રાશિ છે તો એમાં પહેલી જ ટકાવાર પ્રમાણ પર આધારિત રાશિ છે પર્સન્ટેજ ડબલ્યુ બાય વી જેને આપણે જે છે એ કહીએ છીએ વજન કદ થી ટકાવાર પ્રમાણ એની અંદર કદ આવે છે દેખાય છે એટલે આપણે કહી શકીએ કે એ તાપમાન આધારિત હશે તો કદ થી ટકાવાર અને સેમ આપણે કહીએ છીએ બીજી રાશિ છે એ છે પર્સન્ટેજ વી બાય વી અને એને આપણે કહીએ છીએ કદ થી ટકાવાર માત્ર કદથી એને કદ કદથી ટકાવાર નહીં કહેવામાં આવે માત્ર કદથી ટકાવાર પ્રમાણે એવું કહેવામાં આવે છે એવું લખવામાં આવે છે અને છેલ્લી રાશિ ખૂબ જ અગત્યની જુઓ આ છેલ્લી રાશિ જે છે ને એ બંનેમાં આવશે તાપમાન આધારિતમાં પણ આવશે અને સ્વતંત્રમાં પણ આવશે કેમ એવું તો કે એને બે રીતે આપણે મેઝર કરી શકીએ છીએ જે તાપમાન આધારિત રાશિમાં આપણે લખીશું એ છે વજન કદ થી પીપીએમ વજન કદ થી પીપીએમ આ વજન કદ થી પીપીએમ જે છે એમાં કદ આવે છે આથી તાપમાનથી આધારિત છે પણ સેમ આવી રાશિ આવશે વજન થી પીપીએમ જે તાપમાન થી સ્વતંત્ર રાશિ થશે કે જે અહીંયા આવશે રાઈટ તો આ છ રાશિઓનો આપણે વિગતવાર અભ્યાસ કે જે બધી રાશિ તાપમાન આધારિત એકમો છે અને એવી જ રાશિઓ તાપમાનથી તાપમાનથી અંદર છે સ્વતંત્રમાં પહેલી જ રાશિ કે જેમાં કદ ના આવવું જોઈએ કોઈ રાશિમાં કદ નહીં આવે એ તો આપણે જ્યારે સૂત્ર અને એના વ્યાખ્યા જોઈશું ત્યારે ધ્યાનમાં આવશે પણ અત્યારે આપણે નોટડાઉન કરી લઈએ એમાં પહેલી જ રાશિ છે મોલાલિટી મોલા મેં તમને કીધું કે એને આપણે સ્મોલ એમ વડે ડિનોટ કરીએ છીએ દર્શાવીએ છીએ રાઈટ તો મોલાલિટી મોલારિટી જો કન્ફ્યુઝ થાય એવું છે ધ્યાનમાં રાખજો બીજી રાશિ આપણે કહીએ છીએ ખૂબ જ અગત્યની અને એ એટલે કે મોલ અંશ જો આ ચેપ્ટર માટે છે ને આપણા માટે આ બે રાશિઓ બહુ અગત્યની છે અને એમાંય મોલાલિટી એક જ એવી રાશિ છે કે જે માત્ર દ્રાવકના વજન પર વ્યાખ્યાયિત થાય છે યાદ કરો આપણે સાંદ્રતાની વ્યાખ્યા લખી હતી ત્યારે પણ મેં તમને કીધું તું ફરીથી કહું છું કે સાંદ્રતાની વ્યાખ્યા આપણને એવું કે છે એકમ વજનના દ્રાવકમાં એ એકમ વજનના દ્રાવકમાં કોના માટે છે છે તો એ આપેલું એકમ વજનના દ્રાવકમાં જે છે એ મોલા લીટી માટે આપેલું છે રાઈટ તો મોલા લીટી માટે આપણને કીધું છે અને એ એટલે કે જે એકમ વજનના દ્રાવક પર વ્યાખ્યાયિત થાય છે તો આ મોલાલિટી છે આ બે અગત્યની રાશિ એટલા માટે છે કે આ ચેપ્ટરમાં આપણે દ્રાવ્ય સંખ્યાત્મક ગુણધર્મો જોઈશું આગળ દ્રાવ્ય સંખ્યાત્મક ગુણધર્મોમાં પહેલો જ ગુણધર્મ છે અને એ છે રિલેટિવ લોવરિંગ ઓફ વેપર પ્રેશર એટલે કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ સાપેક્ષ ઘટાડો જે છે મોલ અંશની અંદર માપવામાં આવે છે એને કેપિટલ એક્સ કે સ્મોલ એક્સ તમે કહી શકો છો અને એના પછીની બીજી દ્રાવ્ય સંખ્યાત્મક ગુણધર્મ આવે છે જે છે ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે કે ઇલિવેશન ઇન બોઇલિંગ એન્ડ ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ એટલે કે ઠાર બિંદુમાં ઘટાડો એટલે કે અવનય અવનમન રાઈટ તો એ બે રાશિઓમાં જે છે એ મોલા લીટી પર માપવામાં આવે છે તો એ ત્યારે આપણે જોવાના છીએ તો એ ખૂબ જ અગત્યની છે ત્રીજું આપણે કહીએ છીએ ત્રીજું અગત્યનું અને એ એટલે કે આપણે કદથી ટકાવાર કીધું હતું તો આને આપણે વજનથી ટકાવાર કહીશું છેલ્લું જે આપણને આપેલું છે એ છે પીપીએમ હવે હમણાં લાસ્ટ ટાઈમ પણ મેં તમને કીધું કે પીપીએમ જે છે એ બંનેમાં આવશે બંનેમાં એટલે કે પીપીએમ આપણી પાસે વજન કથિમાં પણ છે એટલે કે તાપમાન આધારિત એકમમાં પણ છે અને તાપમાનથી સ્વતંત્ર એકમમાં પણ આવશે એટલે પીપીએમ જે છે એ બંનેમાં આવશે પરંતુ આ જે પીપીએમ છે એ કયું હોવું જોઈએ તો કે આ પીપીએમ વજનથી પીપીએમ હોવું જોઈએ તો આ થશે વજનથી પીપીએમ કે જે આપણે કહી શકીએ કે તાપમાનથી સ્વતંત્ર એકમની અંદર આવી શકે છે તો આ જે એકમો જે છે એ આપણા માટે યુનિટ્સ ઓફ કન્સન્ટ્રેશન એટલે કે સાંદ્રતાના જથ્થાત્મક રીતે માપન માટેના એકમો છે તો જથ્થાત્મક રીતે આપણે આટલી રીતે મેઝર કરી શકીએ છીએ હવે પ્રત્યેકને આપણે ઇન્ડિવિજ્યુઅલ જે છે એ ભણવાના છીએ એક કે એકને આપણે ડિટેલની અંદર ભણવાના છીએ કે જે અપકમિંગ લેક્ચર્સની અંદર આપણે જે છે જોઈશું પરંતુ આપણને એક સરળ પ્રશ્ન થાય કે આપણે આ જ રીતે કેમ આનું વર્ગીકરણ કર્યું એટલે કે તાપમાન આધારિત અને તાપમાન સ્વતંત્ર જ એનું એક રીઝન છે જ્યારે આપણે આ બધી રાશિઓ દસે દસ એકમ વ્યવસ્થિત રીતે ભણી લઈશું ત્યારે આપણે જે છે આ કન્વર્ઝન શીખીશું કન્વર્ઝન એટલે કે એક એકમમાંથી બીજા એકમમાં રૂપાંતરણ કઈ રીતે રૂપાંતરણ તો ધારો કે મને એવું કીધું છે કે મોલારિટીની વેલ્યુ આપેલી છે અને મને પૂછેલું છે કે ડબલ્યુ બાય વીની ની વેલ્યુ કેટલી થશે મોલારિટીની વેલ્યુ આપેલી છે અને મોલારિટીમાં મારે જવું છે તો આવા સમયે આપણે શું કરી શકીએ તો એવા સમયે આપણને જે છે એ કન્વર્ઝન ઉપયોગી થશે અને એ કન્વર્ઝન આપણે બધા શીખવાના છીએ એની મેથડ પણ આપણે જોવાના છીએ પરંતુ એટલી વસ્તુ આપણે જે આ ડિવાઈડ કરેલું છે ને એનું રીઝન એ છે કે જ્યારે પણ આપણે તાપમાન આધારિતમાંથી તાપમાન સ્વતંત્ર એકમમાં જવું હશે ત્યારે આપણને ઘનતાની જરૂર પડશે કેમકે વજન અને કદને જોડતી કડી એ ઘનતા છે એટલે આપણને દ્રાવણની ઘનતા આપેલી હોય તો જ આપણે તાપમાન આધારિત એકમમાંથી તાપમાન સ્વતંત્ર એકમની અંદર જઈ શકીએ છીએ તો જ્યારે આપણે કન્વર્ઝન જોઈશું ને ત્યારે આપણને એની જરૂર પડશે પરંતુ જો તમારે મોલારિટીમાંથી નોર્માલિટી કે ફોર્માલિટી કે મોલારિટીમાંથી ડબલ્યુ બાય વી કે ડબલ્યુ બાય વીમાંથી મોલારિટીમાં જવું હોય ત્યારે ઘનતાની જરૂર પડતી નથી જેમ કે આપણે મોલારિટીમાંથી મોલ અંશમાં જવું હોય તો ઘનતાની જરૂર પડે નહીં કેમ કેમ કે બંને જે છે તાપમાનથી સ્વતંત્ર એકમ છે બંને સમાન જેવા છે

જેટલી પણ આપણે વાત કરી એ નોટ્સ તમે કરશો રાઈટ તમને કોઈ ક્વેરી હોય અથવા તો આ લેક્ચર પ્રત્યે સજેશન્સ હોય તો તમારા સજેશન્સ અમારા માટે આવકાર્ય છે તમે સજેશન્સ કમેન્ટમાં અમને જણાવી શકો છો કે અમે શું ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ ડૂ લાઇક ધી વિડીયો કેમકે આ વિડીયો માટે અમે પણ ઘણી બધી મહેનત કરીએ છીએ થેન્ક યુ થેન્ક યુ સો મચ